गुड मॉर्निंग फ्रेंड्स, આવી ગયા? આજે તો બહુ જલ્દી જલ્દી આવ્યા ને? શાના વિશે ભણવાની બહુ ઉતાવળ છે આજે તમને? ટ્રેન વિશે? ફાઇન. તો ફ્રેન્ડ્સ, આપણે જે પાઠ ભણીએ છીએ, પાઠ 7, રિયાની ટ્રેન મોડી પડી, તો એમાં આપણે ગયા વિડીયોમાં જોયું કે રિયાને એના પપ્પા રેલવેના જે રેલવે સ્ટેશન પર જે બધી સુવિધાઓ હોય છે તે તેના પપ્પા તે લોકોને બતાવે છે. ત્યારબાદ રેલવે ફાટક પર જે ટ્રાફિક થાય છે તેના વિશે પણ આપણે ચર્ચા કરેલી, બરાબર ને? અને બીજું, આપણે નર્મદા નદી પર બે પુલ વિશે પણ ચર્ચા કરેલી. કોને ખબર છે કે નર્મદા નદી પર જે બે પુલ છે તેના નામ શું હતા? કોને ખબર છે? ફાઇન, ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ. આ બે બ્રિજ વિશે પણ આપણે થોડી માહિતી મેળવેલી, બરાબર ને? તો ચાલો આજે હવે આપણે થોડું આગળ સમજીએ. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ચાર પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જ જોવાની અમને ખૂબ જ મજા આવી. આ નદીઓ પર અને રસ્તાઓ ઉપર પુલ કેમ બાંધવામાં આવે છે? તો ચાલો આપણે તેના વિશે થોડી સમજ મેળવીએ. નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવર માટેનો જો રસ્તો નીકળતો હોય તો પુલ બાંધવાની જરૂર પડે છે. કેટલીક વખત નદીમાં બારે માસ પાણી રહેતું હોય છે અને ચોમાસામાં પણ એ પાણીમાં વધારો થઈ જાય છે અને કેટલીક વખત પૂર જેવી સ્થિતિ પણ ઊભી થઈ જાય છે. માટે લોકોને એક છેડેથી બીજા છેડે જવા માટે ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. માટે આ સમસ્યાના નિવારણ માટે અને લોકોની સુખાકારી માટે આ નદીઓ પર પુલ બાંધવામાં આવે છે. તો ખબર પડી ગઈ ને તમને કે નદી પર પુલ કેમ બાંધેલા હોય છે? હવે આ રોડ ઉપર પણ આપણને પુલો સૌથી વધારે જોવા મળે છે, કારણ કે રોડ પર ટ્રાફિક વધુ થતું હોવાથી કેટલીક વખત અકસ્માત પણ સર્જાય છે. માટે ટ્રાફિકને ઓછું કરવા માટે હવે ફ્લાયઓવર બાંધવામાં આવે છે, જેની મદદથી ટ્રાફિક આપણે ઓછું થઈ શકે. પપ્પાએ અમને કહ્યું કે જ્યારે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી નદી, વાટ્રક નદી, મહીસાગર નદી, વિશ્વામિત્ર નદી જેવી ઘણી બધી મોટી નદીઓ પરથી આપણી ટ્રેન પસાર થઈ હતી. હવે સુરત શહેર આવશે ત્યારે સુરત શહેરમાં કઈ નદી આવે છે? કોણ કહેશે મને? ફાઇન, તાપી નદી, બરાબર. તો રિયાના પપ્પા કહે છે કે હવે સુરત શહેરમાં તાપી નદી આવશે, તો તે નદી જોવાનું ભૂલશો નહીં. બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવે. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેરાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ જ ઠંડો ઠંડો આવતો હતો. બાર મિત્રો, કેટલીક ટ્રેન ડુંગરાળ પ્રદેશોમાંથી એટલે કે પહાડી વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે, ત્યારે ખીણ, પહાડ, નદી, તળાવ વગેરે વચ્ચે આવતું હોય છે. આથી પહાડી વિસ્તારમાં બોગડા એટલે કે ટર્નલ બનાવીને ટ્રેન જવાનો રસ્તો બનાવવો પડતો હોય છે અને તેમાંથી ટ્રેન પસાર કરવામાં આવતી હોય છે. અને ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા, એટલામાં જ મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. અમારા મામા અમને સ્ટેશન પર લેવા માટે આવવાના હતા, પરંતુ મમ્મીએ જણાવ્યું કે અમારી ટ્રેન એ 2 કલાક મોડી ચાલે છે. અમે જે 8 કલાક અને 25 મિનિટે પહોંચવાના હતા તે હવે અમે 10 કલાક અને 25 મિનિટે પહોંચીશું, એવું મમ્મીએ મામાને કહ્યું. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે.
અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વિતાવી હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા હોય છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. બાળ મિત્રો, શું તમે આપણા દેશના વિવિધ રાજ્યોના લોકોના પહેરવેશને ઓળખી શકો છો કે એ પહેરવેશ એ કયા રાજ્યના લોકોનો છે? ચાલો આપણે હું તમને અહીંયા બતાવું છું, તમે મને કહેજો કે આ પહેરવેશ એ કયા રાજ્યના લોકોનો છે. કોણ મને કહેશે કે આ પહેરવેશ એ કયા રાજ્યના લોકોનો છે? વિચારો વિચારો, કોણ કહેશે મને? ફાઇન, આ પહેરવેશ એ ગુજરાતના લોકોનો છે. ચાલો, આ પહેરવેશ કયા રાજ્યના લોકોનો છે? કોણ કહેશે મને? વેરી ગુડ, મહારાષ્ટ્ર રાજ્યના લોકોનો છે. હવે આ પહેરવેશ એ કયા રાજ્યના લોકોનો છે? કોણ કહેશે મને? ફાઇન, એ પંજાબના રાજ્યના લોકોનો છે. એવી જ રીતે આ પહેરવેશ, વેરી ગુડ, આ પશ્ચિમ બંગાળના લોકોનો છે. ત્યારબાદ આ પહેરવેશ કયા રાજ્યના લોકોનો છે? ફાઇન, કશ્મીરના લોકોનો. ત્યારબાદ આ પહેરવેશ કોણ કહેશે? ફાઇન, તમિલનાડુના લોકોનો છે. બાળ મિત્રો, આ રીતે ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ પ્રકારનો પહેરવેશ પહેરવામાં આવે છે. બાળ મિત્રો, આમ તો ગુજરાતમાં ગુજરાતી બોલી જ બોલાય છે, પરંતુ કેટલાક પ્રદેશ અને જાતિના પ્રમાણે બોલીઓ પણ બદલાય છે. જેમ કે ઉત્તર ગુજરાતના લોકો ઉત્તર ગુજરાતની બોલી બોલે છે, દક્ષિણ ગુજરાતના લોકો સુરતી ભાષા બોલે છે, મધ્ય ગુજરાતના લોકો ચરોતરી બોલી બોલે છે, સૌરાષ્ટ્રના લોકો કાઠિયાવાડી બોલે છે, અને કચ્છના લોકો એક કચ્છી ભાષા બોલે છે. તેમજ ભીલ જાતિના લોકો ભીલી ભાષા અને આદિવાસી જાતિના લોકો આદિવાસી ભાષા બોલે છે. બાળમિત્રો, તેમજ ભારતની અંદર પણ જે અલગ અલગ રાજ્ય આવેલા છે, તો એ અલગ અલગ રાજ્યમાં પણ અલગ અલગ બોલી બોલાય છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી, પંજાબમાં પંજાબી, પશ્ચિમ બંગાળમાં બંગાળી, આમ અલગ અલગ રાજ્યમાં લોકો જુદી જુદી ભાષા બોલતા હોય છે. ટ્રેન 5-1 મિનિટ સુધી સુરત સ્ટેશન પર ઊભી રહી. એટલામાં પપ્પા અમારા માટે સૂતર ફેણી અને ઘડી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. બાળ મિત્રો, જેમ સુરતની પ્રખ્યાત મીઠાઈ એ ઘારી છે અને સૂતર ફેણી છે, તેવી જ રીતે અલગ અલગ વિસ્તાર એટલે કે અલગ અલગ ગામ અને શહેરમાં અલગ અલગ વસ્તુઓ વખણાતી હોય છે. જેમ કે સુરતમાં ઘડી વખણાતી વાનગી છે, તેવી જ રીતે વખણાતી ચીજ વસ્તુ એ સુરતના કપડાં અને હીરા છે. તેવી જ રીતે પાટણની અંદર વખણાતી ચીજ વસ્તુ એ પટોળા છે, અને પાટણમાં વખણાતી વાનગી એ આ દેવડા છે. ભરૂચની વખણાતી વાનગી એ સિંગદાણા છે. બારડોલીની વખણાતી વાનગી એ પાટડા છે. અમદાવાદ પણ કાપડ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ રીતે દરેક જગ્યાએની વસ્તુઓ વખણાતી હોય છે. તો બાળ મિત્રો, આજે આપણે રિયાની ટ્રેન મોડી પડી એ પાઠમાં ઘણી બધી સમજ મેળવી, બરાબર ને? તો બધાને સમજ પડી ગઈ ને આ પાઠમાં? ઓકે, પરંતુ હજુ આપણે આમાં શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, ટેક કેર.